Good morning, students. Class 7, book number 4, lesson number 21, part 8 is Sonani Biradi. So, Balako, aa paath ni andar ek raja ane tena tron putra ni vaat karvama aavi chhe. To apde paath ni samjuti melvata pehla paath ni shuruaat ma samanarthi ne virudh shabd aapela chhe je tamare yaad karvana rahe chhe. To joiye samanarthi shabd to raja raja ne mool pad keva chhe ne bhuk pad keva chhe. Sonu એટલે કે સુવર્ણ કંચન, ગરીબ એટલે કે દીન નિર્ધન, આંખ એટલે કે નયન નેત્ર, સેવક એટલે કે દાસ ચાકર, શહેર એટલે કે પુર નગર, હાથ એટલે કે કર હસ્ત. પછી આ સમાનાર્થી શબ્દ જે વિરોધી શબ્દ વૃદ્ધ તેના વિરોધી છે યુવાન, પસંદ તેનો વિરુદ્ધ છે નાપસંદ, મહેલ તેનો વિરુદ્ધ છે ઝૂંપડી, સુખી તેનો વિરુદ્ધ છે દુઃખી, કિંમતી તેનો વિરુદ્ધ છે માંગુરી, યોગ્ય તેનો વિરુદ્ધ છે અયોગ્ય. તો બાળકો આ પાઠની શરૂઆતમાં સમાનાર્થી જે વિરુદ્ધ શબ્દ આવ્યા છે તે તમારે યાદ કરવાના રહે છે. હવે આપણે પાઠની વાત કરીએ સોનાની બિરાડી. તો બાળકો આ પાઠની સમજૂતી મેળવીએ. એક રાજા હતો, તે રાજાના ત્રણ પુત્ર હતા. હવે રાજા ધીમે ધીમે વૃદ્ધ થતો ગયો એટલે એને વિચાર આવ્યો કે મારી વાત ઉત્તરાધિકારી કોણ બનશે, મારી જગ્યા કોણ લેશે. તેથી રાજાએ ત્રણેય પુત્રોની કસોટી કરવાનું, પરીક્ષા કરવાનું વિચાર્યું. એટલે રાજાએ તેના ત્રણેય પુત્રોને પોતાની પાસે બોલાવ્યા ને બોલાવ્યા બાદ તેમણે તેમને ત્રણેયને સોના મહોરો આપી, સોનાના સિક્કા આપ્યા અને તેમને કહ્યું તમારે આ એક વર્ષ દરમિયાન તમારે મારી માટે સોનાની બિરાડી બનાવીને લાવવાની છે. તે તેમને આ પૈસાનું કામ આપ્યું. આ આ કસોટી માટે ત્રણે પુત્રો સોનાની બિરાડીની શોધમાં નીકળી પડ્યા. અને સૌથી મોટો જે રાજકુમાર છે તે સૌથી મોટા રાજકુમારે શહેરમાં જઈ એક મહેલ ભાડે રાખી લીધો અને કેટલાક માણસોને એના પાસે રાખ્યા અને તેમને પૈસા આપીને તે સોનાની બિરાડીની શોધમાં તેમને ચારે દિશામાં મોકલી આપ્યા. પણ તેના સેવકો થોડા સપ્તાહમાં પાછા આવ્યા અને તેના જે પૈસા હતા તે બધા વેફાઈ ગયા અને તે એક એક પૈસાનો મોહતાજ બની ગયો. તેની પાસે કોઈ પૈસા વધ્યા નહીં. જેનો બીજો જે રાજકુમાર હતો તે બીજા રાજકુમારે એક શહેરમાં જઈને તેને મહાજન બની ગયો અને મહાજન બનીને તે લોકોને વ્યાજ દરે પૈસા આપવા લાગ્યો અને આમ વ્યાજ દરે પૈસા આપતા તે ખૂબ પૈસાદાર બની ગયો અને પૈસાદાર બની ગયો. તેથી તેણે એક સોનીને પૈસા આપીને સોનાની સુવર્ણ બિરાડી, એ સોનાની બિરાડી તેણે બનાવી લીધી. અને જે ત્રીજો રાજકુમાર હતો, સૌથી નાનો રાજકુમાર હતો, તેણે શહેરમાં જઈને એક નાના ગરીબ સમુદાય સાથે તે જોડાઈ ગયો અને તે સમુદાય સાથે જઈને તેણે વેપાર કરવાનું શરૂ કર્યું અને વેપારથી તેણે એટલા રૂપિયા કમાઈ લીધા કે તેણે અમુક ગરીબ લોકોને, ગામ લોકોને તેણે કામ પર રાખી લીધા. ત્યારબાદ તે ગામ લોકોની સાથે કામ કરવા સાથે સાથે તેમણે સ્કૂલો, હોસ્પિટલો ને વગેરે તેમણે ત્યાં સ્થાપના કરી અને જેથી કરીને જે ગરીબ સમુદાય છે તે લોકો તેની સાથે જોડાતા ગયા, તેની સાથે કામ કરતા ગયા અને આ ગરીબ લોકોને તેમણે કામ આપ્યું અને કામ આપ્યા બાદ તેમણે સોનાની રૂથી બનાવેલી એક બિરાડી બનાવી દીધી. અને એ એક વર્ષ બાદ જ્યારે રાજાએ તેને ત્રણેય પુત્રને પાછા બોલાવ્યા ત્યારે સૌથી નાના રાજકુમારે તેને રૂચિ બનાવી બિરાડી લઈ જઈને તેના જે પિતા છે તેમને આપી, રાજાને આપી. તો રાજાએ તે જોઈ તો જે સૌથી નાના રાજકુમારે છે તેમને પિતાને કહ્યું કે પિતા, તમે મારી આ રૂની બનાવેલી બિરાડી જોઈને હેરાન ના થતા, કેમ કે આ કોઈ મામૂલી રૂની બિરાડી નથી, આ મારી મહેનતની બિરાડી છે. કે કેમ કે આ રૂ ઉગાડવા માટે મેં મહેનત કરી હતી અને મારી સાથે સાથે ઘણા લોકોએ મારી સાથે મહેનત કરી અને મહેનત કરીને આ બિરાડી મેં બનાવી છે. અને સાથે સાથે કે આ જે ખુશાલીનું કારણ બની છે, જે ગરીબ લોકો છે તે લોકો સુખી સમૃદ્ધ થયા છે, કારણ કે તે લોકોને મારી પાસે કામ પર રાખ્યા હતા અને તે લોકોને તે જે સૌથી નાનો રાજકુમાર છે તે લોકોને જે ઓછા વ્યાજ દરે તે પૈસા આપતો હતો, જેથી કરીને જે ગરીબ લોકો છે તે સુખી અને સમૃદ્ધ થઈ ગયા અને તેમણે જે મહેનત કરીને જે રૂહ ગાળીને જે બિરાડી બનાવી છે તે લઈ જઈને રાજકુમારે રાજાને આપ્યું.
તેથી રાજાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા અને રાજાના મનમાં નક્કી કરી લીધું કે મારી બા જો ઉત્તરાધિકારી કોઈ બની શકે એવો દીકરો હોય તો તે મારો નાનો દીકરો છે. તો બાળકો આ પાઠને તમારે ઘરે બેસીને વાંચન કરવાનું છે. ખૂબ મજાનો પાઠ છે. તો વાંચન કર્યા બાદ સમાનાર્થી શબ્દ અને વિરોધી શબ્દ છે તમારે યાદ કરવાના છે. અને આ જે પાઠનું સ્વાધ્યાય લેખન છે તમારે ઘરે બેસીને એસાઇનમેન્ટ